ગોલ્ડીલોક્સ અને ત્રણ રીંછ. એક નાની છોકરી હતી જેનું નામ હતું ગોલ્ડીલોક્સ. એક દિવસ એણે જંગલમાં આંટો મારવાનો વિચાર કર્યો. ચાલતા ચાલતા અચાનક જ એનો રસ્તો ભટકી ગઈ અને ત્રણ રીંછના ઘરે જઈને પહોંચી. ઘરની અંદર ડાઇનિંગ ટેબલ પર ત્રણ સૂપના બાઉલ પડ્યા હતા. એણે પહેલું સૂપ ચાખ્યું, તે બહુ જ ગરમ હતું. એણે બીજું સૂપ ચાખ્યું, તે બહુ જ ઠંડુ હતું. એણે ત્રીજું સૂપ ચાખ્યું, તે એકદમ બરોબર હતું. એટલે ગોલ્ડીલોક્સ ઝડપથી એ સૂપ પી ગઈ. સૂપ પીધા પછી એને થોડો થાક લાગ્યો. એણે જોયું કે ત્યાં ત્રણ ખુરશીઓ છે. પહેલી ખુરશી બહુ જ મોટી હતી. બીજી ખુરશી એ પણ જરાક મોટી હતી. ત્રીજી ખુરશી એકદમ બરોબર હતી. એટલે જેવી ગોલ્ડીલોક્સ એના પર બેઠી, એ ખુરશી ધક દઈને તૂટી ગઈ. અત્યાર સુધી ગોલ્ડીલોક્સ એકદમ થાકી ગઈ હતી. એને સૂવું હતું. એને ત્રણ બેડ દેખાયા. પહેલો બેડ એ બહુ જ કડક હતો, બીજો બેડ એ બહુ જ નરમ હતો, અને ત્રીજો બેડ એકદમ બરાબર હતો. એટલે ગોલ્ડીલોક્સ એ બેડ પર સૂઈ ગઈ. થોડી જ વારમાં ત્રણેય રીંછ પોતાના ઘરે પહોંચ્યા. આવીને ડાઇનિંગ ટેબલ જોયું તો એમને ખબર પડી કે કોઈકે એમનું સૂપ પીધું છે. ત્યાં જ પપ્પા રીંછ અને મમ્મા રીંછ બોલ્યા, કોણે અમારું સૂપ પીધું છે? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યો, કોણે મારું સૂપ પીધું છે અને બધું જ પી ગયો છે? આગળ ત્રણેય રીંછે જોયું કે કોઈક એમની ખુરશી પર પણ બેઠું હતું. પપ્પા રીંછ અને મમ્મા રીંછે કહ્યું, કોણ અમારી ખુરશી પર બેઠું હતું? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યો, કોણ મારી ખુરશી પર બેઠું હતું અને બેસીને મારી ખુરશી તોડી નાખી છે? આગળ ત્રણેય રીંછ પોતાના બેડરૂમમાં ગયા. એ લોકોએ જોયું કે કોઈકે એમના બેડનો ઉપયોગ કર્યો છે. પપ્પા રીંછ અને મમ્મા રીંછ બોલ્યા, કોણે અમારો બેડ વાપર્યો છે? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યું, કોણે મારું બેડ વાપર્યું છે અને બેડ પર હજી પણ સૂતું છે? ગોલ્ડીલોક્સ એ લોકોના ચિલ્લાવાથી ઉઠી ગઈ અને ગભરાઈ ગઈ. ગભરાઈને તરત જ બારીમાંથી બહાર કૂદકો માર્યો અને સીધી ઘરે પહોંચી. ઘરે પહોંચીને મમ્મીને વચન આપ્યું કે આજ પછી એ જંગલમાં એકલી ક્યારેય જ નહીં ફરે. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે એવું કામ ક્યારેય ન કરવું જોઈએ જેનાથી બીજાને તકલીફ થાય.